હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 એસપીસીસી વિષયની અંદર વિભાગ નંબર 1 ની અંદર ચેપ્ટર નંબર 4 વાણિજ્યિક પત્રના સ્વરૂપમાં આગળ વધીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે શીર્ષક વિશે વાત કરી હતી, તો થોડી વાતો કરી લઈએ કે પત્રના નિયમિતપણે સમાવતા ભાગની અંદર શીર્ષક જે છે એ ખૂબ મહત્વનું છે, ખાસ પેઢીની માહિતી આપે છે, એનું નામ, એડ્રેસ, ફોન નંબર વગેરે. ત્યારબાદ આપણે એક મુખ્ય વાત કરી કે પત્રનું જે શીર્ષક છે એ પત્રનો 1/5 ભાગ છે એ એટલો રોકવો જોઈએ, એના કરતા વધુ રોકવો જોઈએ નહીં. ત્યાર પછીનો જે બીજો મુદ્દો છે એના તરફ આપણે આગળ વધીએ. બીજો જે મુદ્દો છે કે જે પત્રમાં નિયમિતપણે સમાવાય છે એવો ભાગ, કે દરેક પત્રમાં એ હોય જ છે, તો એ જે છે એ પત્રની તારીખ. તો પત્રની તારીખ છે ખૂબ મહત્વની છે. તમે જયારે પત્ર લખો છો ત્યારે એની ઉપર તમે એની ચોક્કસ તારીખ લખો છો. ખાસ આપણે અલગ અલગ શૈલી પ્રમાણે પત્રની તારીખની જગ્યા છે નક્કી કરેલી હોય છે, એ જ જગ્યાએ તારીખ છે લખાય છે. હવે સામાન્ય જે તારીખ લખાય છે એ તારીખમાં પણ ઘણી બધી બાબતો છે આપણે ધ્યાનમાં રાખવાની છે. તો જોઈએ આપણે કે પત્રની તારીખ છે એ કઈ રીતે લખાય છે. ખાસ તો પત્રની તારીખની અંદર આપણે આગળ વધીએ કે પત્રની જે અલગ અલગ શૈલીઓ છે એ અનુસાર પત્રની તારીખની જગ્યા છે નક્કી થાય છે. ચોક્કસ જગ્યા નક્કી કરેલી હોય, ખાસ તો આપણને ખ્યાલ છે ફૂલી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ જે શૈલી છે એની અંદર ચોક્કસ નક્કી કરેલી જગ્યાએ તારીખ છે લખવામાં આવે છે. તારીખ પત્રના પુરાવાનો એક આધાર છે, કે તમે એ પત્ર છે લખેલો છે એનો એક આધાર છે કે આ તારીખે તમે આ વ્યક્તિને પત્ર લખેલો હતો કે આ સંસ્થાને પત્ર લખેલો હતો. તો તારીખ છે એ એક પત્રના પુરાવાનો આધાર છે. ખાસ ભવિષ્યમાં પત્ર વિશેની ચોક્કસ પ્રકારની માહિતીનો ચોક્કસ પ્રકારનો સંદર્ભ છે એ પૂરો પાડે છે. કે ઘણીવાર તમે એવું લખતા હોય છે કે કોઈ વ્યક્તિને તમે પૈસાની ઉઘરાવણી માટે પત્ર લખો છો ધંધાકીય એકમની અંદર, તો તમે અગાઉ પત્ર લખેલા છે તો એના સંદર્ભ રૂપે તમે લખી શકો કે આ તારીખે તમને અગાઉ પત્ર લખેલ હતો, આ સંદર્ભમાં આ વાત કરી હતી. તો સંદર્ભ તરીકે ભવિષ્યની કોઈ પણ બાબતો માટે તમે એ તારીખનો ઉપયોગ છે હંમેશા કરી શકો. આમ ખાસ દિવસ, મહિનો અને વર્ષ નો ઉલ્લેખ કરતી જે તારીખ છે બે પ્રમાણે બે પ્રકારે લખાય છે. પેલા આપણે દિવસ લખીએ છીએ એટલે કઈ તારીખ, પછી મહિનો લખીએ છીએ અને પછી વર્ષ લખીએ છીએ. તો એ રીતે તારીખ છે તે બે પ્રકારે લખાય છે, એટલે કે તારીખ લખવાના બે પ્રકાર છે. પહેલી પદ્ધતિ છે અમેરિકન પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે બ્રિટિશ પદ્ધતિ. તો જોઈએ બંને પદ્ધતિઓ કઈ રીતે પોતે અલગ અલગ છે. તો પહેલું જોઈએ અમેરિકન પદ્ધતિ. આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં કાર્ડિનલ નંબર્સ ની અંદર લખાય છે, એટલે કે અંગ્રેજીની અંદર જે કાર્ડિનલ નંબર પ્રમાણે લખવામાં આવે છે એ રીતે ચોક્કસ ન્યુમેરિકલ અક્ષરોની અંદર છે લખાય છે. ખાસ પહેલા મહિનાનો ઉલ્લેખ થાય છે, પછી ખાસ મહિનાના નામનો ઉલ્લેખ થાય, ત્યારબાદ તારીખનો ઉલ્લેખ થાય અને ત્યારબાદ અલ્પવિરામ અને ત્યારબાદ વર્ષ. એટલે કે સૌ પ્રથમ શું આવશે? મહિનો, ત્યાર પછી તારીખ અને ત્યાર પછી વર્ષ. એટલે કઈ રીતે? એટલે આ રીતે મહિનો, એટલે કે અહીંયા આગળ જો ઉદાહરણ આપ્યું છે જાન્યુઆરી, પછી શું કીધું છે તારીખ, એટલે કે 10 તારીખ આપી છે, અને પછી અલ્પવિરામ, અહીંયા આગળ અલ્પવિરામ આપ્યો છે, ત્યારબાદ વર્ષ. એટલે આ તારીખ કઈ રીતે લખી છે? જાન્યુઆરી 10, 2016. તો આ રીતે જે તારીખ લખાય એને અમેરિકન પદ્ધતિ કહેવાય, બરાબર છે? તો મહિનો, તારીખ, અલ્પવિરામ અને ખાસ વર્ષ, એ જ રીતે અહીંયા ગુજરાતીમાં લખ્યું છે કે જાન્યુઆરી 10, પછી અલ્પવિરામ છે, પછી 2016. હવે અહીંયા આગળ ખાસ આપણે દરેક બાબતમાં ધ્યાન રાખશું કે આપણે જાન્યુઆરી જ લખીએ છીએ, તો ઘણી વાર આપણે ટૂંકમાં લખી નાખવું હોય છે જાન્યુ, તો આ રીતે છે એ લખાય નહીં. હંમેશા જયારે તમે મહિનાની જે રજૂઆત કરો છો એનું આખું નામ, એટલે કે મહિનાનું નામ આખું લખવું જરૂરી છે. ખાસ જ્યારે જ્યારે તમે મહિનાનો ઉલ્લેખ કરો છો ત્યાં ખાસ આખા મહિનાનું નામ લખશું. સામાન્ય રીતે આપણે જાન્યુ, ફેબ્રુ, માર્ચ,
પછી ઓક્ટો એવું ટૂંકમાં લખી નાખતા હોય છે એવું ટૂંકમાં લખાશે નહીં સંપૂર્ણ મહિનાનું નામ લખાશે ટૂંકમાં અમેરિકન કંપનીમાં મહિનો તારીખ પછી અલ્પવિરામ અને પછી વર્ષ આ રીતે તારીખ લખાય છે ચાલો હવે બીજી પદ્ધતિ તરફ આગળ વધીએ બીજી જે પદ્ધતિ છે એ પદ્ધતિનું નામ છે બ્રિટિશ પદ્ધતિ ખાસ પત્રની અંદર બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે પણ ખાસ મોટા ભાગે છે એ પત્રની અંદર તારીખ છે લખાતી હોય છે તો આ પદ્ધતિમાં લખાતી તારીખના જે આંકડા છે એ ઓર્ડિનલ નંબરમાં લખવામાં આવે છે અહીંયા આગળ જોયું આપણે કાર્ડિનલ નંબર અને અહીંયા આગળ ઓર્ડિનલ નંબર તો ખાસ એ મેથડ મુજબ અહીંયા આગળ લખવામાં આવશે પહેલા સૌથી પહેલા શું લખાશે પત્રની તારીખ તારીખને પછી તારીખને જે રીતે આપણે બોલીએ છીએ હવે બોલીએ છીએ એટલે શું આપણે કહીએ કે આજે કઈ તારીખ તો કે આજે સાત તારીખ એટલે કે સાત મી તારીખ તો શું શબ્દ એવો પાછળ મી તો તારીખની પાછળ આપણે જે લી જી કે મી એટલે કે પહેલી તારીખ તો આપણે શું બોલીએ પહેલી બીજી હોય તો બીજી પછી આપણે જોઈએ છે સાત મી તો તારીખની પાછળ જે બોલવામાં જે આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એનો પણ અહીંયા ઉલ્લેખ થશે અને અંગ્રેજીમાં પણ આપણે જોયું છે કે એસટી લખ્યું છે એસટી મીન્સ ફર્સ્ટ પછી સેકન્ડ એટલે કે એનડી લખીએ છીએ પછી ત્રણ હોય તો થર્ડ તો થર્ડ નો ઉપયોગ કરીએ છીએ અને ચાર હોય તો ફોર્થ ટૂંકમાં એસટી એનડી આરડી અને થર્ડ એટલે કે એટીએચ ફોર્થ એટલે કે ટીએચ આ રીતે અંગ્રેજીમાં પણ એની પાછળ છે એ ખાસ લખવામાં આવે છે આ પદ્ધતિની અંદર બ્રિટિશ પદ્ધતિની અંદર હવે એ લખાઈ ગયા પછી ત્યારબાદ મહિનાનો ઉલ્લેખ થશે એટલે સૌ પ્રથમ તારીખ ત્યારબાદ સેકન્ડ નંબર છે અહીંયા આગળ મી લી જી જે કઈ છે એ બીજા નંબર ઉપર લખાશે મહિનો છે ત્રીજા નંબર ઉપર આવશે પછી અલ્પવિરામ આવશે ચોથા નંબર ઉપર અને પછી આપણે જોઈએ તો વર્ષ આ રીતે અલગ અલગ રીતે તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને તારીખ છે લખવામાં આવે છે હવે કઈ રીતે લખાય છે ઉદાહરણ જોઈએ તો અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે દસ એટલે કે તારીખ પછી એનો બોલવાનો શબ્દ ટીએચ પછી મહિનો પછી અલ્પવિરામ ને પછી વર્ષ ગુજરાતીમાં જોઈએ તો દસ મી એટલે કે પહેલો ટોપિક અહીંયા જો પછી આ બીજું છે એટલે કે મી પછી ત્રીજું છે મહિનો પછી અલ્પવિરામ છે અને પછી વર્ષ છે 2016 ખાસ અહીંયા આગળ પણ મહિનાનું આખું નામ લખવું જરૂરી છે બીજી વસ્તુ 10 જાન્યુઆરી છે હવે આપણે વાત કરીએ ખાસ કે 8-10-2020 હવે 8-10-2020 આ રીતે પત્રની અંદર લખાશે તો કે નહીં તો કે આ રીતે પણ લખાશે નહીં આને જો આપણે લખવું છે તો કઈ રીતે લખશું તો આને આપણે લખશું ખાસ 8 તારીખ છે એટલે કે 8 મી સપ્ટેમ્બર નથી ઓક્ટોબર 10 એટલે ઓક્ટોબર પછી અલ્પવિરામ કરશું અને પછી વર્ષ છે 2020 તો 8 મી ઓક્ટોબર 2020 આ રીતે તમે આજની તારીખને લખી શકો એટલે કે 8મી ઓક્ટોબર 2020 ને લખવું હોય તો 8 પછી મી પછી ઓક્ટોબર પછી અલ્પવિરામ પછી 2020 તો ખાસ વિદ્યાર્થી મિત્રો મુખ્ય બે પદ્ધતિઓ વિશે આપણે વાત કરી ખાસ તારીખની બે પદ્ધતિઓ છે અમેરિકન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ અમેરિકન પદ્ધતિમાં યાદ રાખવાનું છે પહેલા મહિનો પછી તારીખ અને પછી વર્ષ જ્યારે બ્રિટિશ પદ્ધતિ છે એમાં પહેલા તારીખ પછી એના ઉચ્ચારનો જે કઈ શબ્દ નીકળે છે એ પછી મહિનો અને પછી વર્ષ આ રીતે ખાસ તારીખ છે લખવામાં આવે જનરલી પત્રોની અંદર આ જ રીતે તારીખ છે એ લખવાનો ઉપયોગ છે થતો હોય છે તો ખૂબ મહત્વનો મુદ્દો તારીખનો આજે આપણે વાત કરી હવે નવા ટોપિકની અંદર ફરી પાછા નવા વિડીયોની અંદર મળશું થેન્ક યુ